महत्वपूर्ण समाचार थी। पाटणनी सिद्धपुर जेल नो एक वीडियो वायरल थयो छे। जेल नी अंदर बैठेला पांच कैदीओनो आ वीडियो छे। जेल में कैदीओ पासे मोबाइल केवी रीते पहोंच्यो सौथी मोटो सवाल। वायरल वीडियो थता पोलीस बेड़ा में दौड़धाम मची छे। मौज मारे उ गीत पर आ वीडियो बनाव्यो छे। जेल कर्मचारीओनी बेदरकारी छती थई छे अने आ वीडियो पण अमे आपने देखाड़ी रह्या छे। आ प्रकारनी बेदरकारी के एक कैदी ने बेरेकनी अंदर एमनी पासे फोन पण आवे छे। एक व्यक्ति फोन पर बात करतो, एक आरोपी फोन पर बात करतो पण देखाय छे। सवाल ए छे के आ कैदीओ पासे फोन केवी रीते आव्यो। हर्षद पंचोली संवाददाता फोन लाइन पर जोड़ाय छे। हर्षद, कैदीओ पासे मोबाइल फोन, कोई फोन पर बात करतो देखाय छे, कोई वीडियो उतारतो देखाय छे, शुं मामलो छे? अधिकारी शुं कही रह्या छे आ मामले? निश्चित, जी रीतना पाटण जिल्लाना सिद्धपुर ની સબ જેલનો વિડિયો હોવાનું સામે આવી રહ્યું છે। આ જે વિડિયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડિયોમાં જે સબ જેલનો વિડિયો હોવાનું સામે આવી રહ્યું છે તેમાંથી ચાર થી પાંચ જે કેદીઓ છે તેઓ બિંદાસ જે કહેવાય કે વાતચીત કરી રહ્યા છે। મોબાઈલ, એક અન્ય કેદી પાસે મોબાઈલ પણ જોવા મળી રહ્યો છે। તે ગીત જે છે મોજમાં રહેવું ગીત બનાવતા હોય વિડિયોમાં તેવું લાગી રહ્યું છે। આ સમગ્ર જે વિડિયો સામે આવતા પાટણમાં પરિસ્થિતિ કેવી છે, જેલની જેલમાં કેવા પ્રકારની જે ત્યાંના જે કર્મીઓ વોચ રાખે છે તે જોઈ શકાય છે। કારણ કે જેલમાં મોબાઈલ લઈ જવો તે પ્રતિબંધ જ છે। મોબાઈલ લઈ જવાની કોઈને પરમિશન નથી હોતી, છતાં પણ ત્યાં કેવી રીતના મોબાઈલ ગયો તે તપાસનો વિષય છે। આ બાબતે આપણે પાટણના એસપી અક્ષરાજને પૂછ્યું છે તો અક્ષરાજ મકવાણાએ પણ કહ્યું છે કે આ બાબતે મેં તપાસ સોંપી છે ડીવાયએસપી ને, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે ચોક્કસ પાટણના જે પોલીસ તંત્રની જે જેલમાં કેવા પ્રકારની પોલીસની કામગીરી છે તેના ધજાગા ઉડાવી રહ્યા છે। જોડાયેલા રહેશો અક્ષરાજ મકવાણા, પાટણ એસપી ને અમે ફોન કરી રહ્યા છે, એમની રિંગ સંભળાઈ રહી છે। જો તેઓ ફોન રિસીવ કરી રહ્યા છે તો આપણે સીધા તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કરીશું। જે વિડીયો વાયરલ થયો છે, સંવાદદાતા હર્ષદ પંચોલી કહી રહ્યા છે કે અક્ષરાજ મકવાણા સાથે પણ વાતચીત થઈ છે। પાટણના એસપી અક્ષરાજ મકવાણા ફોન રિસીવ કરી રહ્યા નથી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે બેદરકારી દાખવ્યા બાદ, આ તમામ વિડીયો વાયરલ થયા બાદ હવે પગલાં લેવાનો પ્રયાસ એ શું સાબિત કરે છે? શું એટલી પણ બેરેકમાં, એટલી પણ જેલમાં એટલી કડકાઈ રાખવામાં નથી આવતી? આવા કેદીઓને છૂટો દોર કોણ આપે છે? હર્ષદ પંચોલી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયેલા છે। હર્ષદ, શું કોઈ એ જાણકારી મળી છે કે આ ક્યારનો વિડીયો છે અને આ જે વિડીયોમાં દેખાતા કેદીઓ છે એ કયા ગુનાના કેદી છે અથવા તો કયા કારણોસર તેઓને રાખવામાં આવ્યા છે? નિશ્ચિત, હજુ તે જાણી નથી શકાયું કે આ વિડીયો કેટલો જૂનો છે, ક્યારનો છે અને કોને ઉતાર્યો છે અને વાયરલ કોને કર્યો છે, આ તપાસનો વિષય છે હજુ। આ બાબતે હજુ પોલીસે કોઈ ઠોસ જે માહિતી છે તે મીડિયાને નથી આપી, પરંતુ વિડીયો ચોક્કસ સિદ્ધપુર નો હોવાનું સામે આવ્યું છે અને સિદ્ધપુર ની સબ જેલનો વિડીયો છે। પરંતુ જે રીતના પોલીસ તંત્રની જે વાતો છે, સબ સલામતીની વાતો છે, તે દાવાને પોકળ કહેવાય સાબિત થઈ રહ્યો છે। કારણ કે એ ગંભીર બેદરકારી કહેવાય, જો મોબાઈલ ખુલ્લેઆમ જોયું કહેવાય કેદીઓ વાપરતા હોય તો જે નિયમ જે છે તેના સજાગડા ઉડી રહ્યા છે। અક્ષરાજ મકવાણાએ હજુ આ બાબતે લઈને ડીવાયએસપી ને તપાસ સોંપી છે, પરંતુ આ તપાસમાં શું આવ્યું છે, કયા આરોપી હતા, કયા ગુનાના આરોપી હતા, કેટલા સમયથી તેઓ આ જેલમાં હતા અને આ મોબાઈલ લઈ જવા દેવા પાછળ કોણ જવાબદાર છે, કોઈ પોલીસ કર્મીઓ ત્યાંના જે સ્થાનિક બંદોબસ્તમાં જોડાયેલા હોય છે જેલ કર્મીઓ, તેઓની કોઈની સંડોવણી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। પરંતુ જે રીતના મોબાઈલ અંદર જેલ સુધી પહોંચ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે ત્યાંના સ્થાનિક જેલર હોય, ત્યાંના જે પોલીસ બંદોબસ્તમાં લાગેલા કર્મચારીઓ હોય, તેઓની ચોક્કસ મિલીભગતથી જ આ શક્ય હોય। બાકી કોઈ પણ જયારે જેલમાં જતો હોય, અન્ય મુલાકાતી પણ જતો હોય, તો પણ તેના કહેવાય કે ખીજા ચેક કરવામાં આવતા હોય છે, તેની પાસે શું હોય જે પણ હોય તે બેરેક બહાર એટલે કે જેલ બહાર મૂકવા દેવામાં આવતું હોય છે। પરંતુ આ તો કેદી અંદર જેલમાં જ મોબાઈલ વાપરે છે એટલે જેલ સુધી મોબાઈલ કેવી રીતના ગયો તપાસનો વિષય બનશે, પરંતુ સવાલ તો એ છે કે કેટલા લાંબા સમયથી આ પ્રકારનો ધંધા ચાલે છે, કેદીઓને મોબાઈલ આપવામાં આવે છે અને શું ખબર એ પણ તપાસ થવી જોઈએ હર્ષદ, કે મોબાઈલ સિવાય આ સુખ સુવિધાઓ પણ શું આપવામાં આવે છે કે કેમ આ કેદીઓને, એ પણ એક તપાસનો વિષય બનશે? ચોક્કસ, જો આમાં ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો આ જે જેલર છે તે
ચોક્કસામાં તેઓની મિલીભગત હોઈ શકે, આ તો મોબાઈલની વાત છે, પરંતુ અન્ય પણ કોઈ સુખ સુવિધાઓ એટલે કે કોઈને સિગરેટ બીડી મસાલા સહિતની સામગ્રી અંદર પહોંચતી હોય તે પણ નકારી ના શકાય. અનેક બાબતની કહેવાય કે ઘટનાક્રમો સામે આવે છે, પરંતુ આજનો જે પાટણનો અને સિદ્ધપુરનો જે વિડીયો વાયરલ થયો છે, ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર એક લાંછન સમાન છે અને સમગ્ર જે ઘટના જે છે તે ત્યાંના સ્થાનિક જે જેલર છે તેમની જવાબદારી છે. એમના આશીર્વાદ હોય તો જ અત્યાર સુધી આ કહેવાય કે જેલમાં કેદી મોબાઈલ વાપરી શકે, પરંતુ જે રીતના ફક્ત મોબાઈલની વાત નથી અન્ય પણ ઘણી સુખ સુવિધાઓ આ કેદીઓને મળતી હોય તે આ વિડીયો પરથી ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે જે રીતના મોબાઈલ મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે અન્ય સાધન સામગ્રી સુખ સાધન સામગ્રી આ લોકોને મળતી હોય, અન્ય ફેસિલિટી પણ આ લોકોને મળતી હોય, આની પાછળ એક કોઈ કહેવાય કે રેકેટ પણ ચાલતું હોય, આની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને આની અંદર જે પણ સંડોવાયેલા હોય પોલીસ કર્મી કે અધિકારી તેઓની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ધન્યવાદ હર્ષદ, અપડેટ લઈશું આપની પાસેથી.